દહેગામના મોસમપુર પાટિયા પાસે વિનાયક ટીએમટી કંપનીમાં ચાલુ ફરજ દરમિયાન કામદારનું અચાનક મોત થતા પરિવારમાં સેવાતી અશંકાઓ. ગાંધીનગર જિલ્લાના દેગામ બાયડ રોડ ઉપર જવાના મુખ્ય માર્ગ પર લોખંડ બનાવતી વિનાયક ટીએમટી કંપની આવેલી છે અને આ કંપનીમાં કારીગર ઉભા છે ગદ્દા મજૂરી કરાવવામાં આવતી હોવાની માહિતી સોંપડી અને ફાયર સેફટીના સાધનો વિના ચાલતી આ કંપનીમાં કેટલાય મજૂરો કામ કરે છે અને આ કંપનીમાં તારીખ 16/11/2019 રોજ દેગામ તાલુકાના સાપા ગામના પેટાપરા એવા ગોરા તરાવ ગામે રહેતા કારાજી ગાંડાજી ઠાકોર મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતો અને તેના 3 સંતાનોના પિતા છે. ત્યારે અચાનક 16 તારીખે લોખંડની કંપનીના કામ કરતો કારાજીને બપોરે ચાલુ ફરજ દરમિયાન મોત થવાની માહિતી પરિવારજનોને મળતા ઘરનો પરિવાર ભારે અચંબામાં મુકાઈ ગયો છે. પરંતુ આ વિનાયક ટીએમટી કંપની અચાનક મોત કઈ રીતે થયું તે મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. કંપનીના માલિકે સાચું કારણ પરિવારને ન જણાવતા હોય તેવું તેનામાં પરિવારના ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. આ બાબતે ઘટનાની તપાસ થાય અને મરનાર કારાજીના પરિવારને યોગ્ય વળતર કંપની તરફથી મળે તેવી પરિવારની માંગ ઊભી થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ.